તામિલનાડુના કુન્નુર શહેરમાં ભારતીય વાયુસેનાનું તાજેતરમાં હેલિકોપ્ટર ક્રેશ થતા 13 લોકોના મોત થયા હતા. જે હેલિકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના જનરલ બિપિન રાવત અને તેમની પત્ની સહિત 11 વીર સપૂતોના દુઃખદ અવસાન થતાં સમગ્ર ભારતમાં ઘેરા શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી. ત્યારે આ દુર્ઘટનામાં શહીદ થયેલા તમામ વીર સપૂતોના આત્માની શાંતિ માટે ગતરોજ સાંજે પાટણની મલ્હાર સોસાયટી દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી શ્રદ્ધાસુમન સમર્પિત કરવામાં આવ્યા હતા. કુન્નુર હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનામાં શહીદ થયેલા તમામ ભારત માતાના જય જયકાર વચ્ચે મીણબત્તી પ્રજ્વલિત કરી શ્રદ્ધાંજલિ સાથે પુષ્પાંજલિ અર્પણ કરી 2 મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા. વીર સપૂતના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મલ્હાર સોસાયટીના અબાલ વૃદ્ધ સૌની આંખો ભીની થઈ જવા પામી હતી. સમગ્ર દેશ જે આઘાતજનક સમાચાર સાંભળી અને સમગ્ર દેશ દુખી છે. આપણા સૈન્યના વડા બિપિનભાઈ રાવત, એમના ધર્મપત્ની અને બીજા અન્ય આપણા સૈન્યના વડાઓ, 13 જેટલા આપણા સૈન્યના જવાનો હેલિકોપ્ટર ક્રેશ થવાથી એમનું એમનું મૃત્યુ થયું છે, એ શહીદ થયા છે. અને એમના આ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે અને એમના પરિવાર પર આવી પડેલી આ આપત્તિનો એમને પણ શક્તિ આપે એવી પ્રભુને પ્રાર્થના કરવા માટે આજે અંબાજી નેડ્યું અને પાટણ ઓસાપુર લિંક રોડની આવતી સોસાયટી આ બાજુના આ બાજુની બધા જ વિસ્તારની સોસાયટીના રહીશો સાથે ભેગા થઈ અને આ ટ્રાયંગલ ચોક છે એ ચોકમાં આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ સૌ વતી આજે રાખવામાં આવ્યો. અને આજે આ શહીદોની યાદમાં આ ચોકનું નામ એ ભારત માતા ચોક એવો રાખો એવું સૌ ઉપસ્થિત જે સોસાયટીના રહીશો હતા એમના મનમાં આ ચોકનું નામ ભારત માતા ચોક રાખો એવું નક્કી પણ આજે આ શ્રદ્ધાંજલિના સમય નક્કી કરવામાં આવ્યું છે. અને સૌએ કોડિયામાં દીવો પ્રગટાવી અને પુષ્પ અર્પણ કરી અને રાવતજી અને અન્ય 13 જણાનું અહીં હૃદયપૂર્વક અને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી.